વેલકમ સ્ટુડન્ટ્સ, ધોરણ નવ ગણિત સ્વાધ્યાય 12 હેરોનનું સૂત્ર ઉદાહરણ ક્રમાંક 2 રકમનો અભ્યાસ કરીએ આપણે. એક ત્રિકોણાકાર બગીચો, અહીંયા આપણે ઉદાહરણ 2 છે એ પ્રસ્તુત ચેપ્ટરનો લાસ્ટ દાખલો છે. દરેકમાં ત્રિકોણનું વર્ણન છે કારણ કે હેરોનનું સૂત્ર ત્રિકોણ માટે લાગુ પડે. એક ત્રિકોણાકાર બગીચા એબીસીની બાજુઓ 120 મીટર, 80 મીટર અને 50 મીટર છે. જુઓ આકૃતિ 12.7, પેજ નંબર 179 પર આકૃતિ છે. ધનિયા એટલે કોઈ વ્યક્તિ છે, માળીએ બધી જ તરફ તારની વાડ બાંધવાની છે. ખેતર પરથી વાડ કરેલી હોય, આપણે બધા જાણીએ છીએ, જોઈ હોય ખેતરમાં, અને અંદર તરફ ઘાસ વાવું ખેતર, તો તેને કેટલા ક્ષેત્રફળમાં વાવણી કરવાની રહેશે? એટલે ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવાનું હેરોનના સૂત્ર મુજબ એક પ્રશ્ન એ પૂછ્યો છે. હવે તે એક બાજુએ 3 મીટર પહોળી જગ્યા દરવાજા માટે છોડે છે. ખેતરમાં પ્રવેશવા માટે દરવાજો જોઈએ, આપણે ચાણક્ય વિદ્યાલય છે, ફરતી પર વંડી છે, દિવાલ છે, તો આપણે દરવાજાની જગ્યા પર મૂકેલી છે ને, એવી રીતે 3 મીટરનો દરવાજો છે એની જગ્યા મૂકી દેવાની છે. અને તેની ફરતે કાંટાળી વાડ કરવા ₹20 પ્રતિ મીટરના ભાવે થતો ખર્ચ શોધો. હું ફરી પાછો અહીંયા અટકું છું બેટા, કે ₹20 પ્રતિ મીટર ના ભાવે થતો ખર્ચ શોધો. હું અટકો એનો જવાબ હું 10 મિનિટમાં આવશે, કે હું શું કામ અટકો છું. વિડીયોને યાદ કરજો બેટા. હો ચાલ, સૌ પ્રથમ ધારો, કારણ કે આપણે ત્રિકોણનું નામ આપીશું, એબી બરાબર સી, બીસી બરાબર એ, એસી બરાબર બી. તો બાજુના માપ આપીએ છીએ 120 મીટર, 80 મીટર, 50 મીટર. હવે ત્રિકોણની પરિમિતિ બરાબર બાજુઓનો સરવાળો એબી બીસી એસી, એબી એટલે સી, બીસી એટલે એ, એસી એટલે બી. 120, 80, 50, 250 મીટર ત્રણેયનો સરવાળો. તેથી અર્ધ પરિમિતિ બરાબર પરિમિતિ છેદમાં 2, 250 છેદમાં 2, તો અર્ધ પરિમિતિ એસ 125 મીટર પ્રાપ્ત થશે. હેરોનના સૂત્રની વિગત ફરીથી આપણને આપી દઉં. હેરોનનું સૂત્ર છે, કોઈ પણ બાજુ આપેલી હોય એની ત્રણે ત્રણ બાજુઓનો સરવાળો કરી પરિમિતિ પ્રાપ્ત કરવાની. પરિમિતિ પ્રાપ્ત થઈ જાય પછી તેને 2 વડે ડિવાઈડ કરવાનું, ભાગાકાર કરવાનું, એટલે અર્ધ પરિમિતિ એસ પ્રાપ્ત થાય. હવે જ્યારે આપણને અર્ધ પરિમિતિ એસ પ્રાપ્ત થઈ ગઈ તો હેરોનનું સૂત્ર લગાડી શકાય એબીસી બરાબર, કારણ કે અહીંયા એબીસી નામ આપ્યું છે, એબીસી બરાબર વર્ગમૂળમાં એસ એટલે કે અર્ધ પરિમિતિ, કૌંસમાં એસ માઇનસ એ, એક બાજુની વાત બાકી અર્ધ પરિમિતિમાંથી કૌંસ પૂરો, કૌંસમાં એસ માઇનસ બી, અર્ધ પરિમિતિમાંથી બીજી બાજુની વાત બાકી કૌંસ પૂરો, કૌંસમાં એસ માઇનસ સી, અર્ધ પરિમિતિમાંથી ત્રીજી બાજુની વાત બાકી લીધેલી છે. હવે આપણી પાસે અર્ધ પરિમિતિ એસ મળી ગઈ, ત્રિકોણનું ક્ષેત્રફળ, ત્રિકોણનું ક્ષેત્રફળ હેરોનના સૂત્ર મુજબ એબીસી, બેટા ખાસ સૂચના ફૂટ અને પેન્સિલથી વર્ગમૂળની નિશાની બનાવવાની, એસ એસ માઇનસ એ, એસ માઇનસ બી, એસ માઇનસ સી. હવે અહીંયા એબી છોડવાની છે, જે વેલ્યુ આપણે મેળવેલી છે, જે વેલ્યુ આપણને આપેલી છે એના સંદર્ભમાં આપણે આગળ દાખલો ગણીશું. એસ 125,
125 माइनस a એટલે 80 125 माइनस b એટલે 50 અને 125 માઈનસ c એટલે 120 એટલે કે છોડવાની a b c બરાબર 125 125 માંથી 80 જાય એટલે 45 125 માંથી 50 જાય એટલે 75 125 માંથી 120 જાય એટલે 5 શાંતિથી બાદબાકી કરવી એક નાનકડા આંકડાની ભૂલ આપણા દાખલાને ખોટો ઠેરવી શકે છે હવે આગળ વધીએ બેટા એ બી સી હવે તમે જુઓ કે બધામાં 5 5 સહગુણક છે બરાબર 25 50 આ 5 9 5 અને 75 એટલે 25 13 અને 5 આપણે એકદમ આરામથી દાખલો કરવો છે કોઈ જાતની ઉતાવળ નથી કરવી 125 અને 25 50 45 અને 9 50 75 એટલે 25 13 અને 5 23 હવે જો આ 25 છે એ 5 નો વર્ગ આ બે વખત 5 આવ્યા 5 નો વર્ગ પછી આ 3 નો વર્ગ 25 5 નો વર્ગ આ જોડી અધૂરી છે અંદર હવે લીટી છોડવાની એ બી સી બરાબર 5 5 25 25 તેરી 75 75 50 75 ગુણ્યા 5 375 75 ગુણ્યા 5 કેટલા થશે 375 એનો વર્ગ ગુણ્યા 15 વર્ગ અને વર્ગમૂળ દૂર થાય એબીસી બરાબર 375 વર્ગમૂળ 3 મીટર વર્ગ ધનિયા નામના જે ખેડૂત છે એના ખેતરનું ક્ષેત્રફળ કેટલું થશે કેટલા ક્ષેત્રફળમાં વાવણી કરી શકશે તો ધનિયા ખેડૂત 375 વર્ગમૂળ 3 મીટર વર્ગ ખેતરમાં વાવણી કરી શકશે આ ખાસ સંપૂર્ણ દાખલો કરવો છે હવે મેં તમને કીધું હતું કે મેં રકમ બે વખત વાંચી હતી કે રૂપિયા 20 પ્રતિ મીટર ભાવે કાંટાળી વાડ કરવાનો ખર્ચ શોધો તો ક્ષેત્રફળ છે એને 20 વડે ગુણવાનું નથી હવે 3 મીટરનો તો દરવાજો છોડ્યો છે ધનિયા વાડીએ બરાબર છે તો જે પરિમિતિ છે બરાબર વાડ બનાવવા જરૂરી છે વાડ માટે જરૂરી લંબાઈ બરાબર પરિમિતિ માઇનસ જે ત્રિકોણની પરિમિતિ છે એમાંથી માઇનસ દરવાજાની લંબાઈ કારણ કે દરવાજો છોડવો છે ત્યાં તો વાડ કરવી નથી એટલે તો મીટરની બચત થશે તો પરિમિતિ છે 250 દરવાજાની લંબાઈ છે 3 એટલે 247 મીટર બેટા 1 મીટર વાડનો ખર્ચ 20 રૂપિયા છે 247 મીટર વાડનો ખર્ચ 20 ગુણ્યા 247 રૂપિયા બે વડે ગુણી નાખો 7 2 14 14 વધ્યા 1 7 2 8 1 9 2 2 4 શૂન્ય લાગી જાય રૂપિયા બરાબર વાડ માટે જરૂરી ખર્ચ 4940 રૂપિયા થશે દાખલો પૂરો થયો આ રીતે ટેક્સ્ટબુકના દાખલાઓ છે હેરોનના સૂત્ર મુજબ તેનો આપણે સંપૂર્ણ અભ્યાસ અહીં પૂર્ણ કરેલ છે હવે નાના નાના પ્રશ્નો આપણે નેક્સ્ટ વિડીયોઝમાં જોઈશું શાંતિથી દાખલાનો અભ્યાસ કરો કુલ 2 દાખલાઓ આપેલા છે એક દાખલામાં ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવાનું છે બીજા દાખલામાં ત્રિકોણની જે કુલ પરિમિતિ છે એમાંથી આપણે દરવાજાની જે લંબાઈ છે બાદ કરી
જે મીટર પ્રાપ્ત થાય તેને 20 રૂપિયા વડે ગુણવાનું છે એટલે બે દાખલાઓ આપ્યા હોય અભ્યાસ કરો.